કેટલા બધા રીતે ઉપયોગી છે જાણો છો તમે ઝાડ આપણને સૌપ્રથમ સરસ છાંયો આપે છે ઠંડા કાપે છે પછી શું કરે છે ઝાડ આપણને વરસાદ મદદરૂપ બને છે પછી ઝાડ છે એ આપણને ફર્નિચર માટે લાકડું આપે છે તમારા ઘરમાં બારી બાણા પછી સોફા સેટ પલંગ આવે બધું શેમાંથી બને છે લાકડામાંથી લાકડું શેમાંથી આવે છે આ વૃક્ષો આપે છે પછી વૃક્ષો છે આપણને જીવન જરૂરી એવો વાયુ ઓક્સિજન વાયુ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે બરાબર હવે બીજું એક વસ્તુ વાતાણ છે વૃક્ષો છે એ કુદરતી શોભા

પોતાનો જીવ આપ્યો અને બીજા સો જેટલા લોકોએ પણ એની સાથે જીવ આપ્યો હતો એની વૃક્ષો બહુ જ વાલા હતા એ વૃક્ષો સાથે હંમેશા વાતો કર્યા સાથે પ્રેમથી વાતો કરતી એની સાથે અને એને વૃક્ષો સાથે એક અનન્ય લાગણી હતી હવે આજે આપણે આ પાઠમાં એ સમજવાનું છે કે જ્યારે રાજાના માણસો વૃક્ષોને કાપવા આવે છે ત્યારે તે વૃક્ષોને બચાવવા માટે તે અને એની સાથે જે ચીપકી જાય છે અને આ આંદોલનને ચીપકું આંદોલન પણ કહેવાય છે વૃક્ષો માટે થયેલું આંદોલનને ચીપકું

પ્રકરણ ચાર અમૃતાની વાર્તા જો અહીંયા કેટલું સરસમાન ચિત્ર દેખાય છે તમને તો આજે આપણે પર્યાવરણનો પાઠ ચાર ભણીશું હવે અહીંયા તમે કેટલાક જો ખેજડીના વૃક્ષો જોઈ રહ્યા છો બરાબર છે ને આજે આપણે ખેજડી બરાબર અમૃતા જે ખેજરી વૃક્ષ જેના માટે થઈને બલિદાન આપ્યું હતું તો અહીંયા આપણે ખેજરી વૃક્ષના કેટલાક આપણે ચિત્રો જોઈશું આ જો એકદમ નજીકથી કેવું દેખાય છે હવે ઘણા વર્ષો પહેલાંની વાત છે રાજસ્થાનમાં જોધપુર આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ છે ગામનું નામ ખેજડી કેમ પડ્યું તો ગામમાં ખેજડી ઝાડના ઝાડ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા અને તેઓ કહેતા વૃક્ષો છે તો આપણે જઈએ તમે હમણાં ખેજરીના વૃક્ષનું જોયું ને તમે હમણાં હવે અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય છે પોતાના વૃક્ષો પાસે જઈ તેને વાલ કરે છે રોજ નવા વૃક્ષો પાસે જાય એને ભેટે અને કહે અરે તું મજબૂત છે ખૂબ જ સુંદર છે અને સંભાળે છે હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવો એટલે કે અને ઝાડ એટલા બધા વાલા છે કે સવારે વહેલી ઉઠી જાય એટલે એ દરેક પહેલાં એક ઝાડ પાસે જાય દરરોજ નવા ઝાડ પાસે જાય અને એને ચોંટીને કહેશે અરે તું મજબૂત છે ખૂબ જ સુંદર છે અને સંભાળે છે અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ અહીંયા જોવું કેટલું સરસ ચિત્ર દેખાઈ રહ્યું છે ઘણા બધા ઝાડ દેખાય છે પછી બાળક પણ રમે છે અમૃતાની જેમ બીજા બાળકોને પણ તેમના ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષના છાંયમાં કલાકો સુધી રમતા હવે તમારા ઘર પાસે પણ શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓ બાજુ વૃક્ષો આવેલા છે આપણી શાળામાં પણ કેટલા બધા વૃક્ષો આવેલા છે સૌથી રસ્યના વૃક્ષો છે લીમડાના બરાબર ને વૃક્ષો તો બધાને ગમે ને વૃક્ષો વગરનું જીવન કલ્પ કલ્પો તો કેવું લાગે સાવવેરાનું ઉજ્જળ જેવું લાગે છે કે નહીં હવે આપણે ઝાડ શા માટે વાવીએ છીએ ઝાડનું વાવવાનું શા માટે જરૂરી છે તો એક તો ઝાડ આપણને છાયો આપે છે એટલા લીધે ઠંડક આપે છે પછી ઝાડથી હવામાન શુદ્ધ થાય છે એટલે જે ઝાડ છે એ કાર્બન ડાયોક્સાઇડ જે આપણું ઝેરી વાયુ છે એ લે છે અને આપણને જરૂરી વાયુ ઓક્સિજન વાયુ આપણને આપે છે પછી ઝાડ આપણને ફર્નિચર બનાવવા માટે લાકડું આપે છે આપે છે કે નહીં આપણું જે વિવિધ જાતનું ઘરમાં ફર્નિચર બનાવીએ છીએ બારી દરવાજા સોફા સેટ પલંગ આ બધું શેમાંથી બને છે તો આ લાકડામાંથી બને છે પછી બીજું શું કરે છે ઝાડ વરસાદ લાવવામાં લાવે છે બરાબર વરસાદ લાવે છે ને ઝાડ આપણા માટે પછી શું કરે છે આપણે પછી પંખીઓ સેના ઉપર છે પંખીઓ શેના ઉપર રહે ઝાડ ઉપર સરસ મજાના બાળા માળા બનાવીને એટલે પંખીઓનું રહેઠાણનું સ્થાન છે પછી ઝાડથી પર્યાવરણની શોભાવ વધે છે મેં તમને હમણાં જ વાત કરી કે ઝાડ વગરનું જીવન તો કલ્પો એક ઉજ્જળ મેદાન જેવું લાગે લાગે કે નહીં એટલે આપણે બધા ઝાડ વાવીએ છીએ હવે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે કોઈ પાણી પીવડાવે છે તમે આજુબાજુ ઘણી જોયા હશે તમારા ઘરની આજુબાજુ કોઈ ઘર આવેલા હશે એમાં કોઈ લોકો પાણી પાતા હશે અથવા કોઈ બગીચામાં ગયા હશો ત્યાં આગળ ઝાડને પાણી પાતું હશે તો ત્યાં પાણી કોણ પીવડાવે તો જે બગીચાનું માલી હોય એ ઝાડને પાણી પીવડાવે છે હવે તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે આ ફળ કોણ ખાય છે હા બરાબર ને આપણે વૃક્ષો ઉપર આંબા ચીકુ દાડમના જામફળના વૃક્ષો પર ફળો જોયા છે બરાબર છે ને આ ફળો મોટાભાગે આપણે મનુષ્ય એટલે આપણે માનવી ખાઈએ છીએ પણ કેટલીકવાર પશુ અને પક્ષીઓ પણ આ ફળો ખાય છે હવે લિતાલને લાગે છે કે એની શાળાની દીવાલ પર ઘાસ અને નાના છોડાવ છોડવા ઉગ્યા છે જે કોઈએ વાવ્યા નથી તો શું તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ નાનો છોડ વૃક્ષ કોઈને વાવ્યા વગર પોતાની જાતે ઉગતા તો ઘણી વાર એવું થાય છે જો વરસાદ વરસી જાય પછી ઘાસ લીલું મેદાનમાં ઘાસ ઉગી નીકળે અથવા કોઈ બખોલમાં નાની કુંપણો ફૂટી નીકળે બરાબર ને મકાનની દિવાલ પર પીપળાનો છોડ ઘણી વાર ઉગી આવે બે દિવાલો વચ્ચે પછી ઘાસ અન્ય નાના છોડ બરાબર ચોમાસામાં શું થાય બગીચામાં ઊગી આવે રસ્તાની આજુબાજુ ઉગી આવે પછી જે પડતર જમીન છે ગામમાં ત્યાં ઉગી આવે જ્યાં કોઈ બહુ જાતું આવતું ન હોય ત્યાં પછી જંગલોમાં નાનો કે વૃક્ષ વાવ્યા નથી પોતાની જાતે નીકળે છે હવે આ ઝાડ કેમ ઉગ્યા હશે તમે શું માનો છો બરાબર આપણે જોયું હતું કે ગમે ત્યાં ઝાડ ઉગી નીકળે છે તો કેના માટે તો મોટાભાગે ઝાડ તેના બીજ વગર ઉગતા નથી બરાબર પવન વરસાદ પ્રાણીના મળ દ્વારા ઘાસ છોડવાઓ કે જાના બીજ જ્યાં ત્યાં પથરાય છે હવે આ જ્યાં ગમે ત્યાં બીજ ઉડી જાય બરાબર છે એના ઉપર જે પ્રાણીઓ છે પોતાના મળ કરે એટલે એ એક જાતનું ખાતર મળે એના કારણે ઘણીવાર અને પાછી પાણી પડે એટલે આ બીજ છે એ ઊગી નીકળશે અને એની અનુકૂળતા શું કાઢશે કે ભાઈ અનુકૂળતા મળતા ઊગી નીકળશે આ વનસ્પતિના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈને ઊગી નીકળે છે હવે જોખમમાં વૃક્ષો તો સમય જતાં અમૃતા મોટી થઈ એક દિવસ તેના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા તેમની પાસે કુહાડીઓ હતી તેઓએ કહ્યું રાજાએ તેમના લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે રાજાનો મહેલ બનાવવા લાકડું જોતું હતું હવે અહીંયા શું કરવા હતા તો જે માણસો છે કુહાડી કુહાડી તમે જોઈ રહ્યા છો ચિત્ર એના હાથમાં છે બરાબર ચિત્રમાં જે માણસો બે છે એના હાથમાં છે એ વૃક્ષો એનાથી કપાય છે તો એ કુહાડી લઈને કાપવા આવ્યા હતા તો અમૃતા એ લોકોને જોઈ ગઈ હવે જોઈ શું થાય છે અમૃતા આઘાતમાંથી એને દુઃખ થઈ ગયું અર આ શું થઈ ગયું પહેલાં માણસ વૃક્ષ કાપવાનું હતું તે વૃક્ષ પાસે ગઈ તેણી વૃક્ષના થળની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું એને શું કરું તમે જોઈ લો છે ને ચિત્રમાં એને આ રીતે બાથ ભેડી લીધી વૃક્ષ સાથે માણસે તેને ડરાવવા ખૂબ બૂમ પાડી અને ઘણી બધી ધમકાવી પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે બરાબર રાજાને તો માણસોએ રાજાએ જે હુકમ આપ્યો હોય એ તો માણસોને માનવું પડે એટલે એ તો બિચારા કાંઈ કરી શકે એમ નહોતા તેઓ તો વૃક્ષને કાપવાના હતા આ જોઈ અમૃતાની છોકરીઓ ગામના સો જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી બરાબર ને આ બીજા બધાએ પણ બાથ ભરી હવે આ શું થયું એનું પરિણામ અમૃતા તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા એટલે કે ઘણા બધાએ વૃક્ષો કાપવા બચાવવા માટે તેને પોતાના જીવના બલિદાન આપી દીધા હવે જ્યારે રાજાએ સાંભળ્યું તો તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી અને તેણે ગામની મુલાકાત લીધી હવે એની જોઈએ મુલાકાત લીધી તો તેને ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈએ કે લોકોને કેટલો બધો વૃક્ષો સાથે પ્રેમ હતો જો કેટલા બધા લોકો વૃક્ષને બચાવવા માટે થઈને મૃત્યુ પામ્યા હવે શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હશે તો ભાઈ એ લોકો આ ગામના વડીલોએ વાત કરી હશે ને કે અમૃતા નામની એક સ્ત્રી હતી કે જેને ઝાડ બચાવવા માટે અને બીજા ઘણા બધા લોકોએ જીવ આપ્યા હતા તો શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ ના કે બંને આપણા માટે જરૂરી છે બંને આપણને જીવનમાં કાંઈ ને કાંઈ રીતે કામ આવે છે હવે ગામમાં ગામ રક્ષિત છે હવે રાજા આવે અને શું જાહેર કરવું જોઈએ ગામના લોકોની વૃક્ષ પરની લાગણીઓ રાજાને પીગળાવ્યો તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવા નહીં આવે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે અને આ ઘટનાને લગભગ આજે ત્રણસો વર્ષ થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા ત્રણસો વરસ થઈ ગયા ને આ વિસ્તારના લોકો બિષ્ણોઈ કહેવાય છે શું કહેવાય છે બિષ્ણોઈ જે વૃક્ષ અને પ્રાણીનું રક્ષણ કરે છે આ વિસ્તારની રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે અહીં પ્રાણીઓ કોઈપણ જાતના ભય વિના ફરે છે એટલે કે આરામથી ભરે છે તો આપણે અત્યાર સુધી આ પાઠની સમજ મેળવી કે અમૃતાએ કઈ રીતે પોતાના પ્રિય જે ઝાડ હતા ગમતા હતા એને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો અમૃતાની અને બીજા ગામના સો એક જેટલા લોકોએ જીવ આપી દીધો તો એમને વૃક્ષો સાથે કેટલો પ્રેમ હતો તો આપણે પણ વૃક્ષો સાથે આટલો જ પ્રેમ રાખવાનો છે કારણ કે વૃક્ષો આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે લખી લેજો હવે અહીંયા તમને સમજ મળી કે અમૃતાએ પોતાના ઝાલ માટે પોતાનું જીવ પણ આપી દીધું તો મિત્રો હવે આપણે માં બીજા ભાગમાં બીજા કેટલાક પ્રશ્નો સમજીશું તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો